नमस्कार समाचारों साथे हूं छु जयेश। सौप्रथम देशभरनी टॉप 9 गतिविधियों पर करीशुं एक नजर। ज्ञानवापी मस्जिदना सर्वेनो बीजो रिपोर्ट कोर्टमां जमा करी देवायो। बीजा रिपोर्टमां करायो दावो के मस्जिदमां सनातन धर्म साथे जोडायेला अनेक चिन्ह मळ्या छे। रिपोर्टमां जणाव्यु छे के मस्जिद अंदर कमळ, त्रिशूळ अने डमरूना प्रतीक मळ्या छे। आ उपरांत कथित शिवलिंगनो पण उल्लेख करायो छे। ज्ञानवापी केसमां मुस्लिम पक्षनी अरजी पर वाराणसी कोर्टमां 23 मे रोज सुनावणी हाथ धराशे। वाराणसी कोर्टमां आ मुद्दे आजे सुनावणी थवानी हती, परंतु सुप्रीम कोर्टे आ सुनावणी पर रोक लगावी। हवे 23 मे ना रोज सुनावणी थशे। सुप्रीम कोर्टमां पण आ मुद्दे आवतीकाले सुनावणी थशे। तो मथुरानी जिल्ला कोर्टे श्रीकृष्ण जन्मभूमि मामले अरजीनो कर्यो स्वीकार। मथुरानी ईदगाहमां सर्वेनो रस्तो साफ थई चूक्यो छे। अरजीकर्ताए कृष्ण जन्मभूमिनी 13.37 एकर जमीनने मुक्त कराविने शाही ईदगाह मस्जिदने हटावानी मांग करी। आ मामले 1 जुलाईना रोज वधु सुनावणी हाथ धराई शके छे। શીના બોરા હત્યા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીને મોટી રાહત મળી। સીબીઆઈની વિશેષ અદાલતે 2 લાખના બોન્ડ પર ઇન્દ્રાણી મુખર્જીને જામીન આપ્યા છે। સાથે જ અદાલતે કહ્યું છે કે પીટર મુખર્જી પર લાગેલી ધારાઓ પણ ઇન્દ્રાણી પર લાગુ કરાશે। આવતીકાલે ઇન્દ્રાણી મુખર્જીને જેલમાંથી મુક્તિ મળશે। જમ્મુ કાશ્મીરના સુરક્ષા બળોને મોટી મળી સફળતા। બારામુલામાં 4 આતંક સાથે લશ્કર તોયબાના 1 સહયોગીની ધરપકડ। તેમની પાસેથી 5 પિસ્તોલ, 23 ગ્રેનેડ સહિત વિસ્ફોટકો કબજે કર્યા। આતંકીઓએ બારામુલાની વાઇનશોપ પર તાજેતરમાં કર્યો હતો હુમલો। તો પંજાબમાં પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈએ 2 એજન્ટને ઝડપ્યા છે। બંને આરોપીઓ પાકિસ્તાનને પહોંચાડતા હતા રાજ્યની ગુપ્ત માહિતી। પંજાબ પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી મેળવ્યા 2 દિવસના રિમાન્ડ। આસામમાં પૂરથી 27 જિલ્લામાં 6 લાખથી વધુ લોકો પ્રભાવિત। 9ના મૃત્યુ થયા। ભારે વરસાદને કારણે કોપિલી અને બોરાપા નદીના જળસ્તરમાં વધારો। આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 48,000 લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા। હવામાન વિભાગે ફરી એકવાર આપી હીટવેવની ચેતવણી। ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની સંભાવના। ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા। અમેરિકામાં મંદીના સમાચારોથી ધરાશાયી થયેલા શેરબજારની ભારતીય બજારો પર પણ અસર। સેન્સેક્સ 1,416 પોઈન્ટના કડાકા સાથે 52,792 પોઈન્ટ પર બંધ। નિફ્ટી પણ 430 પોઈન્ટ તૂટી 15,809 પોઈન્ટે પહોંચ્યો। આઈટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેરોમાં ભાવ ગગડ્યા।